વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા કરું છું આપ સૌ મજામાં હશો. આજે આપણે ભણીશું ધોરણ 4નો વિષય ગણિત. ગયા વિડીયોમાં આપણે નોટબુકમાં પ્રશ્ન 6 અને 7ના 10-10 દાખલાઓ કર્યા હતા, એટલે કે પ્રકરણ 2 લાંબુ અને ટૂંકુમાં વિવિધ પ્રશ્નો, એટલે કે પ્રશ્ન 1 થી 7માં ઘણું બધું શીખ્યા હતા, જેમાં ગુણાકાર ભાગાકાર જેવું આવતું હતું. તો મને ઘણા પ્રશ્નો મળ્યા કે બાળકોને ગુણાકાર અને ભાગાકારના દાખલામાં પ્રશ્ન થાય છે કે વ્યવસ્થિત આવડતા નથી. તો આજે આપણે ગુણાકાર અને ભાગાકારના દાખલા શીખીશું. તો ચાલો પ્રથમ આપણે ગુણાકારના દાખલા જોઈ લઈએ. બરાબર, તમારામાંથી ઘણા બાળકોને આવડતા જ હશે, તો પણ તમે તમારું પુનરાવર્તન, એટલે કે તમને પાક્કા આવડી જાય એ માટે વિડીયો જોજો. બરાબર, અંત સુધી વિડીયો જોવાનો છે, અને જે દાખલા કરાવું છું એ તમારે ઘરકામની નોટમાં કરવાના છે. કેમાં? ઘરકામની નોટમાં, રફ બુકમાં કરવાનાથી. તો પહેલો દાખલો છે કે 18 × 12. હવે બે સંખ્યા નીચે આવે તો સૌથી પહેલાં તો 1 શૂન્ય લાગે, એ આપણને ખ્યાલ જ છે. બરાબર, પછી બે સંખ્યા હોય એમાંથી ગુણાકારની પાસેની સંખ્યાથી દાખલાની શરૂઆત થાય કે 1 × 8 એટલે કે 8, 1 × 1 એટલે કે 1. પછી છે 2 × 8, હવે 2 × 8 = 16, વધી 1 ઉપર 6 નીચે, 2 × 1 = 2, અને આ 1 એમાં ઉમેરવાનું એટલે કે 3. પછી સરવાળો કરવાનો કે 6 + 0 એટલે કે 6, 8 + 3 એટલે કે 8, પછી 9, 10 અને 11. 11નો એકડો અહીંયા અને 1 વધી અહીંયા, 1 અને 1 = 2, તો 216 જવાબ આવ્યો. હવે બીજો દાખલો કે 16 × 14. બે સંખ્યા છે એટલે 1 શૂન્ય લાગશે, પછી ગુણાકારની નિશાનીની પાસે જે સંખ્યા હોય ત્યાંથી શરૂઆત થશે કે 1 × 6 = 6, 1 × 1 = 1, પછી 4નો વારો કે 4 × 6, તો કે 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20, 4 × 6 = 24. 4 × 6 = 24, તો 2 વધી ઉપર અને 4 નીચે, 4 × 1 = 4, અને આ 2માં ઉમેરવાના તો કે 6, 4 × 2 = 6, 0 + 4 એટલે કે 4, 6 × 6 = 12, તો વધી 1 ઉપર 2 નીચે, 1 અને 1 = 2. બરાબર, ત્રીજો દાખલો જોઈએ. 32 × 13. બે સંખ્યા છે એટલે 1 શૂન્ય લાગશે, ગુણાકારની પાસેની સંખ્યાથી શરૂઆત, 1 × 2 એટલે કે 2, 1 × 3 એટલે કે 3. હવે 3નો વારો, 3 × 2 એટલે કે 6, 3 × 3 = 9. હવે સરવાળો કરીએ, 0 + 6 એટલે કે 6, 9 + 2 એટલે કે 11, 11નો 1 અહીંયા, 1 વધી ઉપર, 3 ને 1 = 4. ચોથો દાખલો જોઈએ કે નીચે બે સંખ્યા છે તો પહેલાં 1 શૂન્ય લાગશે, ગુણાકારની પાસેની સંખ્યાથી શરૂઆત કે 1 × 9 એટલે કે 9, 1 × 2 = 2. હવે 7નો વારો કે 7 × 9 કેટલા થાય, તો કે 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 3 = 21, 7 × 6 = 28, 7 × 5 = 35, 7 × 6 = 45, 7 × 7 = 49, 7 × 8 = 56, 7 × 9 = 63. તો 63 આમ લખાય. બરાબર, તો 3 નીચે આવશે ને 6 ઉપર આવશે. 7 × 2 = 14, 14 + 6 તો કે 15, 16, 17, 18, 19 અને 20. હવે સરવાળો, 3 + 0 એટલે કે 3, 9 + 0 એટલે કે 9, 2 + 2 એટલે કે 4. એ રીતે નીચેનો દાખલો જોઈએ આગળ. 22 × 34. બે સંખ્યા આવી એટલે 1 શૂન્ય લાગશે, પછી ગુણાકારની પાસેની સંખ્યાથી શરૂઆત કે 3 × 2 = 6, 3 × 2 = 6. હવે 4નો વારો, 4 × 2 = 8, 4 × 2 = 8. હવે સરવાળો કરશું કે 0 + 8 એટલે કે 8, 8 + 6 તો કે 6 × 2 = 12 ને 2 = 14, 14નો ચોગડો વધી 1, 6 ને 1 = 7. પછી બાજુનો દાખલો કે 53 × 18. બે સંખ્યા આવી એટલે 1 શૂન્ય લગાડશું, ગુણાકારની પાસેની સંખ્યાથી દાખલાની શરૂઆત કરીશું. 1 × 3 એટલે કે 3, 1 × 5 એટલે કે 5. હવે 8નો વારો, 8 × 3 = 24, તો 24 ની 2 વધી ઉપર અને 4 નીચે, 8 × 5 = 40 ને 2 = 42. હવે સરવાળો કે 4 + 0 એટલે કે 0, 3 + 2 એટલે કે 5, 5 + 4 એટલે કે 9. પછી જોઈએ 64 × 14. તો કે બે સંખ્યા આવી એટલે 1 શૂન્ય લાગશે, ગુણાકારની પાસેની સંખ્યાથી શરૂઆત, 1 + 4, 1 × 6 = 6. હવે 4નો વારો, 4 × 4 = 16, વધી 1 × 6 નીચે, 4 × 6 = 24 ને 1 = 25. હવે સરવાળો કરીશું, 6 + 0 એટલે કે 6, 5 + 4 એટલે કે 9, 6 + 2 એટલે કે 8. પછી 22 × 30. બે સંખ્યા આપી એટલે 1 શૂન્ય લાગશે, 3 × 2 = 3, 2 = 6, 3 × 2 = 6.
હવે શૂન્યનો વારો, શૂન્ય ગુણ્યા બે એટલે શૂન્ય, શૂન્ય ગુણ્યા બે એટલે શૂન્ય, ઝીરો વત્તા ઝીરો એટલે ઝીરો, ઝીરો વત્તા છ એટલે છ, છ ના છ, છ પાસે અહીંયા બીજું કાંઈ નહોતું. જુઓ મેં તમને આઠ દાખલા ગણાવ્યા, આ ચાર તમારે જાતે કરવાના છે. કરવાના તો ટોટલ બારે બાર છે, પહેલાં એક ઉપરની જે બે લાઈનો કરી એ આઠ દાખલા મેં તમને શીખવ્યા, અને આ ચાર દાખલા તમારે જાતે કરવાના છે તમારી પ્રેક્ટિસ થાય એ માટે. આ બધું હોમવર્ક છે તમારે રફ બુકમાં કરવાનું છે. ભાંગાકારના દાખલા જોઈ લઈએ, આ પણ તમારે ઘરકામની નોટમાં જ કરવાનું છે, બરાબર. પહેલો દાખલો આપ્યો 200 ભાંગ્યા 4, તો આપણે જોઈએ ચારના ઘડિયામાં બે આવે તો કે ન આવે, તો આપણે 20નો વારો લેવાનો કે 4 એકા 4, 4 2 8, 4 3 12, તો કે ચોકે 16, 4 5 20, તો ક્યારે આવ્યું તો કે 4 5 20. હવે બેમાંથી બે જાય તો 0, 0માંથી 0 જાય તો 0. હવે આ એક 0 છે ને એને આપણે કંઈ ગણ્યો જ નથી, તો એને આપણે નીચે લઈ આવશું, નીચે લઈ આવશું તો એને ઉપર પણ લઈ જશું, બરાબર. બીજો દાખલો 320 ભાંગ્યા 2, તો બેના ઘડિયામાં 3 આવે તો કે ન આવે, તો 3થી નાનું શું આવે તો કે 2 એકા 2, 3માંથી 2 જાય તો 1 વધે, પછી આ 2ને આપણે નીચે લઈ આવશું. હવે 2ના ઘડિયામાં 12 ક્યારે આવે એ જોવાનું કે 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, તો 2 6 12, 12માંથી 12 જાય તો 0 0, પછી આ શૂન્ય છે ને આપણે નીચે લાવીએ, નીચે લાવશું એટલે ઉપર પણ લખશું. ખ્યાલ આવે છે? જુઓ પછી ત્રીજો દાખલો 264 ભાંગ્યા 4, હવે 4ના ઘડિયામાં 2 તો આવે નહીં એટલે 26ને ગણશું કે 26 આવે કે નહીં, કે એનાથી નાનું કંઈ આવે છે કે કેમ, કે 4 એકા 4, 4 2 8, 4 3 12, ચોકે ચોકે 16, 4 5 20, 4 6 24, 4 7 28. તો 28 તો આના કરતાં મોટા થઈ ગયા, તો શું આવશે 4 6 24, 6માંથી 4 જાય તો 2, 2માંથી 2 જાય તો 0, તો આ 4ને હવે નીચે લઈ આવશું ફરી પાછું 4 6 24, 24માંથી 24 જાય તો 0 0. હવે 25 ભાંગ્યા 2, 2ના ઘડિયામાં 2 ક્યારે આવે તો કે 2 એકા 2, 0, 2માંથી 2 જાય તો 0, 5ને લઈ આવશું નીચે તો 2 2 4, 5માંથી 4 જાય તો 1, આ 1 વધ્યું એને શું કહેવાય શેષ, બરાબર. હવે એવું જરૂરી જ નથી કે બધા દાખલામાં 0 જ શેષ વધે, કોઈ પણ દાખલામાં શેષ 1 2 3 અથવા તો કોઈ પણ સંખ્યા શેષ તરીકે વધી શકે છે. 64 ભાંગ્યા 2, હવે 2ના ઘડિયામાં 6 ક્યારે આવે તો કે 2 એકા 2, 2 2 4, 2 3 6, 6માંથી 6 જાય તો 0, 4ને નીચે લઈ આવશું. હવે 2ના ઘડિયામાં 4 ક્યારે આવે તો કે 2 એકા 2, 2 2 4, 4માંથી 4 જાય તો 0. પછી બાજુનો દાખલો 78 ભાંગ્યા 2, કે 2ના ઘડિયામાં 7 ક્યારે આવે તો કે 7નો આવે, તો 7થી નાનું શું આવે તો કે 2 એકા 2, 2 2 4, 2 3 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી નીચે લઈ આવ્યા 8. હવે 2ના ઘડિયામાં 18 ક્યારે આવે તો કે 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 18માંથી 18 જાય તો 0 0. આગળ 934 ભાંગ્યા 2, 2ના ઘડિયામાં 9નો આવે, 9થી નાનું શું આવે તો કે 2 4 8, 9માંથી 8 જાય તો 1, ઉપરથી નીચે લાવ્યા 13, 2ના ઘડિયામાં 13નો આવે પણ 13થી નાનું શું આવે તો કે 2 6 12, 3માંથી 2 જાય તો 1, 1માંથી 1 જાય તો 0, ઉપરથી નીચે લાવ્યા 4. 2ના ઘડિયામાં 14 ક્યારે આવે તો કે 2 એકા 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, અને 2 7 14, 14માંથી 14 જાય તો 0 0. હવે આગળ 655 ભાંગ્યા 5, 5 એકા 5, 6માંથી 5 જાય તો 1, ઉપરથી નીચે લાવ્યા 5. હવે 5ના ઘડિયામાં 15 ક્યારે આવે તો કે 5 એકા 5, 5 2 10, 5 3 15, 15માંથી 15 જાય તો 0 0, હજી આ 5 બાકી એટલે એને નીચે લઈ આવશું આપણે. તો 5ના ઘડિયામાં 5 ક્યારે આવે કે 5 એકા 5, 5માંથી 5 જાય તો 0. આપણો દાખલો પૂરો થઈ જાય. આગળના દાખલા 70 ભાંગ્યા 2, 92 ભાંગ્યા 2, 75 ભાંગ્યા 5 અને 96 ભાંગ્યા 4. જેમ ગુણાકારમાં 4 દાખલા તમને તમારે જાતે કરવા આપ્યા, એમ ભાંગાકારના 4 દાખલા પણ તમારે જાતે કરવાના છે. આ બધું જ એટલે કે બધા જ દાખલા, ગુણાકાર તથા ભાંગાકારના દાખલા તમારે ઘરકામની નોટમાં જાતે કરવાના છે.